प्रधानमंत्री नरेन्द्र मोदी ने 2012 गुजरात विधानसभा में सोशियल मीडिया ने खूब महत्व आप्यु हतु। प्रजा ने पोतानी तरफ आकर्षवा अने सरकारे करेला निर्णयों ने कार्यों ने कारण सोशियल मीडिया मार्फते प्रजा सुधी पहुंचाड़ी हती। भाजपा 2014 की चूंटणी पछी सोशियल मीडिया पर सौथी वधु एक्टिव रहेनारी पार्टी बनी, त्यारे आ वखते आज सोशियल मीडिया भाजपने भारे पड़शे। બે હજાર 2017 વિધાનસભામાં સોશિયલ લડાઈ ભાજપનું સૌથી મોટું હથિયાર આપશે તેને સાથ। કોંગ્રેસ પણ સોશિયલ પર કરી રહી છે જોરશોરથી પ્રચાર। પાટીદારો અને ઓબીસી એકતા મંચ પણ સોશિયલ મીડિયા પર સક્રિય। 2014માં ભાજપ સૌથી મોટી સોશિયલ પાર્ટી બની હતી। કોંગ્રેસના આક્રમક તેવરથી ભાજપમાં છે ચિંતા। ભાજપે પોતાની સોશિયલ રણનીતિ બદલી, જેવો સવાલ એવો જ જવાબ આપવાની કરી નીતિ। ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જીએસટી, પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધારી રહી છે, જેના કારણે સરકારના આ નિર્ણયનો સોશિયલ મીડિયામાં જબરજસ્ત વિરોધ કરાયો છે। હાલ ગુજરાત અને હિમાચલમાં ચૂંટણી નજીક છે, ત્યારે ભાજપનું સૌથી મોટું શસ્ત્ર સોશિયલ મીડિયા જ તેના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। ગુજરાતમાં હાલ સરકાર સામે સોશિયલ મીડિયા માથાનો દુખાવો સાબિત થયો છે, કારણ કે અત્યાર સુધી માત્ર કોંગ્રેસ વિરોધ કરતું હતું, પણ આ વખતે જનવિકલ્પ પાર્ટી, ઓબીસી એકતા મંચ, પાટીદાર અનામત આંદોલન વગેરે લોકો સોશિયલ મીડિયા પર જોરદાર વિરોધ કરી રહ્યા છે। આ તમામ લોકોના વિરોધ બાદ ભાજપમાં ચિંતા દેખાઈ અને તેમને ડિફેન્સ મૂડમાં આવવાનો વારો આવ્યો છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક સંમેલનમાં ભાજપના કાર્યકરો અને નેતાઓને સોશિયલ મીડિયામાં ચાલતી હરકત પર નજર રાખવા હાકલ કરી હતી। બાદમાં ભાજપે તેની સોશિયલ મીડિયાની રણનીતિ બદલી અને કોંગ્રેસને તેમની ભાષામાં જવાબ આપવાનું શરૂ કર્યું છે અને જુઠ્ઠા પ્રચારનો જવાબ જુઠ્ઠું બોલીને વીડિયોનો જવાબ વીડિયોથી આપવાનું શરૂ કર્યું છે। 2014માં વિજય ચૌથીવાલાની મહત્વની ભૂમિકા હતી। ગુજરાત 2017ની સોશિયલ જવાબદારી વિજય ચૌથલિયાને સોંપાઈ, હિમાચલમાં અમિત માલવિયાને સોંપાઈ જવાબદારી। ગુજરાત અને હિમાચલમાં ચૂંટણીમાં સોશિયલ મીડિયાની જવાબદારી નક્કી કરાઈ છે। 2014માં ભાજપની સરકારને સોશિયલ મીડિયામાં સફળતા આપવામાં વિજય ચૌથીવાલાની મહત્વની ભૂમિકા હતી, ત્યારે ગુજરાતની સોશિયલ મીડિયાની જવાબદારી વિજય ચૌથીવાલાને આપવામાં આવી છે, જ્યારે હિમાચલમાં સોશિયલ મીડિયાની જવાબદારી અમિત માલવિયાને સોંપવામાં આવી છે। ભાજપ દ્વારા અનેક પ્રકારે સોશિયલ મીડિયામાં પ્રચાર કરાઈ રહ્યો છે અને તેનો લાખો કરોડો લોકો રોજ જોવે છે। ભાજપના ટ્વિટર એકાઉન્ટને 70 લાખ કરતા વધારે લોકો ફોલો કરે છે, ત્યારે 2 વર્ષ પહેલા આ સંખ્યા 70 લાખ હતી, જ્યારે કોંગ્રેસને 27 લાખ લોકો ફોલો કરે છે। ફેસબુકની વાત કરીએ તો ભાજપને 1.5 કરોડ લોકો લાઈક કરે છે, જ્યારે કોંગ્રેસને તેનાથી 1.5 લાખ જ ફોલો કરે છે। પણ આ વખતે પાટીદારો, ઓબીસી એકતા મંચના લોકોને પણ લાખો લોકો ફોલો કરે છે। હાલ સોશિયલ મીડિયામાં મળતા પ્રતિસાદથી કોંગ્રેસ ગદગદ થઈ રહી છે, પણ ભાજપ દ્વારા માત્ર પ્રચારની શરૂઆત કરાઈ છે, ત્યારે આ વખતની ચૂંટણીમાં લોકો કોને સોશિયલ મીડિયાનો શહેનશાહ બનાવે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।